હર હર મહાદેવ, હરિ ઓમ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? જો આપણે કબૂતર મીંડા હે સૈણ ખાવા, કારણ કે નાનજી બાપે હવારમાં જ નાખી દીધી હોય સૈણ, ને અત્યારમાં મીંડા આવવા જો. ઈ તો હમણાં પૂરી થઈ જાય, પાછી નાખી દો થોડીક. આ એકના બીકણ હોય જાય એટલે પૂર. અને આ એક મેન મુંદરીનો પ્રશ્ન છે, ઈ બહુ ધ્યાન રાખવું. હા, પાછા આવી જા ફરબા રાજ. એમ ખાઈ જાય એમ નાખી રાખે નાનજી બાપા, ચાલુ જ રાખે નાખવાનું. હવે કટો લેતા આવજો થોડાક રિયાસ. હા, હજી વાગ્યા છે 7:30 અને દેવાનસિંહ પપ્પા કે તું કપડા ધો, હું કસરત ચાલુ કરું. એટલે મેં કીધું આપડે ખેડૂ ને કસરત માં ટાઈમ નો બગાડવાનો હોય. આપડે ખેડૂ ને તો હે ને શેઠા ખોડવા મંદાય, એટલે કસરત જ થઈ જાય. શું કેવું તમારું? એ વાત હાસી છે, કીધું એટલે વર્ગી ગયા. સમજો કેવું ચોખ્ખું થઈ ગયું. અહીંયા જાય કોંગ્રેસ થોડું થોડું ખડ થઈ ગયું હતું, એટલે નાનજી બાપાને કીધું તમે ખડ ઉપાડો. અને હું કીધું આ ખોદી ખોદી ને ઉપર ચડાવી દે. આ શેઠો થોડોક લહેરી લહેરી ના ભાગ અધેર થઈ ગયો આખો. એટલે અહીં હે ને એક ફરે તો થોડો મારી દીધો અહીં લગી, આ ચડાવી દીધું વાત અહીં લગી. હવે અહીંયા લગી ચડાવી દઈ, પછી પાછો અહીંયા મારવો. ઈ તિકમ જોહે કોદારી જ નહીં હાલે. એટલે અહીં તિકમ હું ખોદી ને હજી અડધો ફૂટ હે ને ઉપર ચડાવી દેવો હે, એટલે એકદમ અસલ થઈ જા. કઈ વાંધો ન આવે અને કસરત કઈ ઘટે નહીં એવી થઈ જાય. કસરત એટલે હમણાં થોડું કઈ ગદનું કામ મૂકી દીધું હોય ને, કામ મૂકી દીધું ને એટલે આકરું લાગે. ખરેખર કામ મૂકવું ન જાય, નકર મારી ઉંમર 35 ની હે, હિંતેરે પગવું બહુ આકરું લાગે. કામ ચાલુ રાખશું ને કામ તો વાંધો નહીં આવે. હિંતેરે શું કામ હોય જ પુગાય ને. આ તો અટાણની વાત જોતા એવું લાગે હે કે 5 ઘા મારી હા ધમો તેમ થઈ જાય. બરોબર, એટલે કામ મૂકી દેહો તે નડવાનું એમ. એટલે થોડું થોડું ચાલુ તો રાખવું જોઈએ. લાવો હું મદદ કરાવું. હવે મારા કપડાં ધોવાઈ ગયા છે. અહીંયા તો વાંધો નથી. જો આપણે તો કામ ચાલુ છે એમાં ખોદવાનું, પણ હવે આપણે આજે અત્યારે જવાનું છે ચિત્રાવડ, એટલે કાલ માથે રાખ્યું છે. હવે નહીં ના કીધું ખોળ વાંધી લ્યો હવે, કારણ કે આપણું કામ પૂરું થઈ ગયું. કામ તો પૂરું નથી થયું પણ જવાનું છે એમ કહો. હા, એ વાત હતી, કામ બાકી જ. કામ તો ખૂટે જ નહીં, વાડી આવો નથી. આમાં વિગતવાર કામ હોય, ખોળ વાંચવાનું કામ તો આપણે નૈનાને જ કોઈપું હે. એ તો મને જ કોન્ટ્રાક્ટ દીધો. ખોળ વાંચવું હોય કે મકાઈ વાંચવી ગમે હોય. હા, આપણે આ ખડમાં હવે બીજો વાઢાઈ નાખી દીધો. પહેલાં તો ખવડાવી દીધો. હા, હવે બીજો. અમે એટલું હોય ને તાજ મંદી ખવડાવે તો જ સારું. પછી હે ને પછી ગઈજું થઈ જાય ને ખાઈએ નહીં. મંડે ફરવા મજા આવે. દેવાંશ ઘોડિયામાં હોઈ ગયો છે.
કે તો હર હર મહાદેવ કહી દેજો. બોલતા નથી આવડતું આને પણ. બોલ્યા હર હર મહાદેવ. હે બાટમ. ના કે તમારો દીકો છે કા પપ્પા દીકો? દાદા પછી કેનો દીકો? પછી માજી નો નથી. માજી નો જોયા દાદા ને જોયા? લે મેં માજી ને જોયા દેવા. પછી કેનો દીકરો માજી? પછી માજી છે તારા પપ્પા ના દાદી માં, તારા દાદી માં છે, તારી મમ્મી છે, પપ્પા છે, એનો કઈ દીકરો નહી. કા મમ્મી? તાર મમ્મી છે? ક્યાં તાર મમ્મી? બાસી દિવ્યા ની મમ્મી એમ કે છે. તાર પપ્પા ની મમ્મી નથી બાસી? બે કલાક નીંદર કરે પણ આવી રીતના જ હાલું હાકવું પડે. દેવાંશ 3 મહિના નો હતો ને તે દિવસ નું આ ઘોડીયું લઈ લીધું છે. હવે ક્યારે બંધ થાય એ નથી ખબર હજી મને. હે દેવાંશ, ચાલુ ઈસકો કેથી બંધ થાય? નાલો પડી ગયો ઢીંગો, ત્યાંથી બંધ થાય અત્યારે. હા લે, આપણે કાંતિભાઈ ને કઈ લઈ જવાના છે રાજકોટ દવાખાને, કારણ કે એને જરાક શરીરમાં તકલીફ છે. કાંતિભાઈ ને યુરિન ની તકલીફ છે એટલે કઈ રાજકોટ બતાવી આવી. એટલે ઇસ્ત્રી કરેલી હે કાંતિભાઈ કપડા? ના, ઇસ્ત્રી બનાવવાને છે. કાંતિભાઈ ઇસ્ત્રી પેટ જ કપડા પહેરે છે, બાકી છે તો કરવી પડશે. ઘરે કોણ તમને ઇસ્ત્રી કરી દે? કોઈને. કાય આવી સુવિધા બનાવવા ને? દવાખાને જવાના પૈસા છે ને તમારી પાસે? લે હાલ જોજે. આપણે 10 ની નોટ છે, ખોટી 10 કુપન. એ ભારતીય મનોરંજન બેંક 200 રૂપિયા, 200 કુપન. આ છે 100 કુપન. કાંતિભાઈ પણ ડુપ્લિકેટ નોટ રાખે છે. એવો કેટલીક છે કાંતિભાઈ? 15-20. કેટલી છે? 15-20 છે કે આખો ઠપ્પો છે? તે આપડા દવાખાનામાં નો આ કે પૈસા? હા કે જ ને, દવાખાના મે થોડી ખબર પડે આ ખાસા દે ખોટા દે. અહીંયા તો બધે બેઠા હોય કેટલા આવતા હોય દેવા કા? ડોક્ટર ને બિસાડે ટાઈમ ન હોય પૈસા જોવાની. હે હાલ ને કાંતિભાઈ, તો આ ક્યાં હાલે? તમે ભેગા તો કરી રહી કે જાને હકારવા? ક્યાં મારા 25 પર્સ માં કાઢી કે મેં આવી નોટો રાખ્યો હતો ઉપાધી નથી ક્યાં મને ખબર હતી ખોટા રખાય એમ. હે કાંતિભાઈ, આ કામ તમારું પાકું છે. જોજી કોઈ ખબર ન પડે બે બાજુ હાસા વેસમાં ખોટા. પરનું કામ અધૂરું હતું એટલે અત્યારે કીધું ટાઢો પોર જ હોય સવાર જેવો જ એટલે પૂરું કરી દે. અને જેના માવતર ખેતી કરતા હોય ને એના છોકરાઓને ખેતી કરતા શીખવાડવું ન પડે. ક્યાં નાખી છે ધૂળ? હું તો ગારા નાખતી હતી એટલે ભાઈ કે મારે નાખવું છે. ત્યાં નાખ દે બસ. ચલવી નઈ હવે બસ બિસાડા બસ 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 ઠલવાઈ ગયું પાછી જરી કઈ ધૂળ નો રે બી જોઈ. અને બધું સરસ ચોખ્ખું કરી નાખ્યું. કેવું ખડ થઇ ગયું તું પણ હવે ખબર ન પડે એવું સરસ થઈ ગયું. એટલી ધૂળ ઉપાડી લે. હવે નથી કરવું, હાલ મૂકી દે. એમાં દીકરો